मुंबई नो एक एवो श्रावक जेने कुमारपाल भाई ने अत्यार थी 1 करोड़ रूपया आप्या, 1 करोड़। अने एमने कीधु छे कोईपण गच कोईपण समुदाय नो भेद राख्या वगर आखा इंडिया में कोईपण साधु साध्वी जी पंडित जी पासे भणता होय एनो पगार चुकवानो लाभ मने आपजो। पैसा मारा, व्यवस्था तमारी। तमे नहीं मानो, दर महीने कुमारपाल भाई अभाग्यशाली वती साधु अने साध्वी जी माटे पंडित जी ना पगार रूपे 4 लाख रूपया नो सदव्यय करे। एवरी मंथ 4 लाख रूपया पंडित जी ने आपवामां आवे छे। आ काल मां साधु साध्वी भणे छे ने ए आपणी बहु सदभाग्यनी निशानी छे। हुं तमने ए कहेवा मांगु छुं, तमारा रूपया तमारा संतानो माटे वपराय, एना 10મા ભાગને તો સાધુ સાધ્વી માટે વાપરો। ઓ બહેનો, એક્ઝામ આવે છે ત્યારે તમારા દીકરાને બ્રાહ્મી ખવડાવો, પછી શંખ પુષ્પી પીવડાવે, કેટલા નખરા કરો છો, આવું કઈ કરવું નહીં પડે। તમે સાધુ સાધ્વીજીનો લાભ લ્યો અને તમારા સંતાનના જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ થશે। નિર્મળ જ્ઞાન જેવો પ્રાપ્ત કરી રહ્યા છે એમાં તમારા 10મા ભાગની પણ સંપત્તિ જો નહીં જાય અને 1ની તમારા સંતાનો માટે જો તમે વાપરશો, ખબર નથી આવતીકાલે તમારો દીકરો મોટો થયા પછી આઈ ડોન્ટ નો તમને સાચવશે કે નહીં એ ખબર નથી, તમારી દીકરીના મેરેજ થયા પછી કોને ખબર ડિવોર્સ પણ લઈ શકે ને પાછી પણ આવી શકે છે, અને અત્યંત નિરાશ બની અને સુસાઇડ પણ કરી નાખે એની જગ્યાએ કોઈ સાધુ સાધ્વીજીના લાભ લીધા હશે, તમામ પ્રકારના કર્મો દૂર થઈ જશે। આજે ઉપાધ્યાય પદનો દિવસ છે, મહિના યાદ આવે છે, મહિના કરતા પણ મહિનાની માં યાદ આવે છે, એ કમાલની શ્રાવિકા હતી। મહિનાના લગ્ન નતા થયા ને ત્યારે મહિના પણ ભણતી હતી, કોઈ સ્કૂલ કે કોલેજમાં નહીં, મહિના માસે સ્પેશિયલ પંડિત રાખવામાં આવ્યા। મહિનાની બેનનું નામ શું હતું? સુરસુંદરી, એને પણ પંડિત રાખવામાં આવ્યા। સુરસુંદરી મિથ્યા દ્રષ્ટિ હતી, એનો પંડિત મિથ્યાત્વી હતો। મહિના સુંદરી સમ્યક દ્રષ્ટિ હતી, એનો પંડિત સમકિત ધારી હતો। બેઉ ભણી ગણીને તૈયાર થઈ રાજા પ્રજાપાળને સમાચાર આપવામાં આવ્યા। પ્રજાપાળે કીધું કે એમની પરીક્ષા બધાની વચ્ચે લઈશ, એક સમ્યક દ્રષ્ટિ પંડિતની પાસે ભણો અને એક મિથ્યાત્વીની પાસે ભણો, બેમાં આસમાન જમીનનો ફરક હોય છે। રાજા પ્રજાપાળે બેઉને ઉભી કરી છે સભાની વચ્ચે। પેલા સુરસુંદરીને પૂછ્યું, હું એક સમસ્યા પૂછું છું, કેબીસી અમિતાભ જેવી રીતના તમને ઉભો રાખે છે અને પછી એક એક પ્રશ્ન કરે, એમ પહેલો પ્રશ્ન સુરસુંદરીને પૂછવામાં આવ્યો, પુણ્યથી શું મળે? પુણ્યહિમ લભઈ એહું, પુણ્યથી શું મળે? સુરસુંદરી જવાબ પછી આપશે, પેલા તમે લોકો આપો, પુણ્યથી શું મળે? તમને પુણ્ય એ તો શું એટલે એ તો ખબર છે ને, પુણ્ય તો સમજાવવું નહીં પડે ને ભાઈ, પુણ્યથી શું મળે? શું મળે? ધન। ધનમાંથી સીધા મોક્ષમાં પહોંચી ગયા? અલ્યા, ધર્મ બોલીને પછી મોક્ષ બોલે તો બરાબર છે। ધન, સુખ, સામગ્રી, હા બધું જ પતી ગયું, લ્યો કોઈ બોલો જ નહીં, બધું જ મળી ગયું। સુરસુંદરીનો જવાબ એ તમારો જવાબ છે અને તમારો જવાબ એ સુરસુંદરીનો જવાબ છે, પુણ્યથી શું મળે? સુરસુંદરીએ કીધું, ધણ જુવણ સુવિયડ પણ રોગ રહી નિય દેહુ મણ વલ્લહ મેલા વડવું પુણ્યહિમ લભઈ એહું।